પોલીસ પ્રજાની સુરક્ષા અને સલામતી માટે 24 કલાક કામગીરી કરે છે, ત્યારે કામના ભારણ વચ્ચે પોલીસ જવાનોનું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય વધુ સુદૃઢ બનાવવા સ્પોર્ટ્સ મીટ 2024નું આયોજન કરવામાં આવ્યું. અમદાવાદ શહેર પોલીસની અલગ અલગ 11 ટીમો વચ્ચે કુલ 13 રમતો સાથે અમદાવાદ સિટી પોલીસ સ્પોર્ટ્સ મીટ 2024નું ઉદઘાટન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું. જે પ્રસંગે ગૃહમંત્રી, પોલીસવડા સહિત મોટી સંખ્યામાં પોલીસના પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા, ત્યારે આમંત્રિત મહાનુભવોનું અભિવાદન સ્પોર્ટ્સ મીટમાં ભાગ લઈ રહેલ પોલીસ જવાનોએ માર્ચ પાસ્ટ પરેડ યોજીને કર્યું હતું. ફરજના કારણે અનિયમિત ઊંઘ તથા આરામના અભાવથી સ્ટ્રેસની પરિસ્થિતિ ઉદ્ભવે છે, જેના કારણે પોલીસ કર્મચારીઓ પોતાના સ્વાસ્થ્ય તરફ પૂરતું ધ્યાન આપી શકાતી નથી, જેની સીધી અસર તેઓની કામગીરી તથા મનોબળ પર થાય છે. રમત ગમત એ એવી બાબત છે કે જે પોલીસ કર્મચારીઓને ફિઝિકલી ફિટ રાખે છે તથા તેને શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ અને મજબૂત બનાવે છે. જ્યારે મહારાષ્ટ્ર રાજ્યથી ગુજરાત રાજ્ય અલગ થયું ત્યારે ગુજરાત રાજ્યમાં આવી સ્પર્ધાઓ જિલ્લા રેન્જ કમિશનર તથા રાજ્ય સ્તરે યોજાતી હતી, પણ લગભગ સને 1982ના વર્ષથી આવી રમત સ્પર્ધાઓ બહુ ઓછી થઈ અને બંધ થઈ ગઈ છે, અને મોટાભાગે હાલ ક્રિકેટ વગેરેમાં તો આવી સ્પર્ધાઓ થાય છે. રાજ્યમાં હાલમાં દર વર્ષે આ પ્રકારની સ્પર્ધાઓ જે યોજાતી નથી, જેને હવે મહારાષ્ટ્રમાં જોઈએ તો આવી પ્રકારની સ્પર્ધાઓ ડિસ્ટ્રિક્ટ લેવલ, રેન્જ લેવલ અને સ્ટેટ લેવલે થાય છે, જેથી એને ધ્યાને લઈ આપણે પણ એક આ અમદાવાદ સિટી પોલીસ સ્પોર્ટ્સ મીટ 2024 આયોજન કરવામાં આવેલ છે. આ સ્પોર્ટ્સ મીટમાં ઝોન 1 થી 7, ટ્રાફિક, ક્રાઇમ, મુખ્ય મથક, સીપી કચેરી મળી કુલ 11 ટીમો ભાગ લેનાર છે, જેમાં કુલ 7 ટીમ ઇવેન્ટ કબડ્ડી, હોકી, વોલીબોલ, ફૂટબોલ, બાસ્કેટબોલ, હેન્ડબોલ અને રસ્સા ખેંચનો સમાવેશ થાય છે. આ 7 ટીમ ઇવેન્ટ ઉપરાંત 5 ઇન્ડિવિજ્યુઅલ ઓપન ઇવેન્ટ જેવી કે ટેનિસ, બેડમિન્ટન, ટેબલ ટેનિસ, શૂટિંગ અને રેસલિંગનો સમાવેશ થાય છે. શૂટિંગ ફક્ત અધિકારીઓ માટે જ રાખવામાં આવેલ છે. સ્વાસ્થ્ય સાથે આજે અમને ફિટ ઇન્ડિયાનો પણ મંત્ર આપણને આપ્યો છે, અને ફિટ રહેવા માટે એ રમતગમત અને રમતગમતનું મેદાન એ ખૂબ મોટું માધ્યમ છે. ફિટ રહેવા માટે ઘણા બધા બીજા પણ માધ્યમ હોઈ શકે, પણ મેદાન એ બહુ મોટી વસ્તુ છે. અત્યારે તો છોકરાઓએ, જે સ્કૂલના છોકરાઓ ગણીએ કે સ્કૂલેથી ઘરે આવ્યા પછી ક્યાંય રમવા જતા નથી, એ મોબાઈલ તમે જેટલા વર્ષના અહીંયા ઊભા રહેલા બધા વડીલો જેને ઘેર છોકરા હોય બધાને ખબર હોય, નાનામાં નાનો છોકરો હોય તો એ મોબાઈલ ઉપર જ હોય, તમારે ક્યાંય બીજી ગેમ રમવાની એને એ જીદે નથી કરતા. હવે કે મારે રમવા જવું છે, બહાર મેદાનમાં જવું છે, એવી જીદે નથી કરતા. અને એવા સંજોગોમાં મને લાગે છે પહેલા રમાતી હશે મીટ, તો પછી વચમો બંધ થઈ ગયો, પછી શરૂ કર્યા. બહુ ખૂબ આનંદની વાત છે. અને અહીંયા હું હમણાં બધા જુદા જુદા ઝોન અહીંયાથી પસાર થતા હતા, હું જોતો હતો તો LRD નો બધાનું શરીર એકદમ ફિટ છે, એ ખૂબ આનંદની વાત છે. એટલે તમને જોઈને પછી મેં પાછું વિકાસ સહાયજીને પૂછ્યું કે મેં કોઈ ઓફિસરો ભાગ લેવાના છે કે નહીં, કે એમને બધાને જરા શરીર મારા જેવું ભારે થઈ ગયું છે એમ, તો કે ના એમને ભાગ લેવાના છે જુદી જુદી રમતોમાં. મેં કોઈ સારું આનંદની વાત છે. એટલે એક રમત, અમદાવાદ સિટી પોલીસ દ્વારા એક સ્પોર્ટ મીટનું આયોજન કરવામાં આવ્યું છે. સીધા દ્રશ્યો જોઈ શકાય છે કે મુખ્યમંત્રીના હસ્તે આ જે સિટી પોલીસ જે સ્પોર્ટ મીટ છે તેને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. હાલ જે રીતે જોવા મળી રહ્યું છે કે રાજ્યના ગૃહમંત્રી છે તે પણ ઉપસ્થિત રહ્યા છે, અમદાવાદ શહેર પોલીસ કમિશનર છે તે પણ ઉપસ્થિત રહ્યા છે, અલગ અલગ જે આ ટીમો બનાવવામાં આવી છે તેઓ માર્ચપાસ્ટ કરી અને આ જે આમંત્રિતો છે તેઓનું અભિવાદન છે તે કરી રહ્યા છે. અમદાવાદ પોલીસ હેડક્વાર્ટર્સ ખાતે
ખાતે આ સમગ્ર સ્પોટ મીટ છે તેનું આયોજન કરવામાં આવ્યું હતું અને તે અંતર્ગત આ જે માર્ચ પાસ્ટ છે તેનું આયોજન છે તે કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રીના હસ્તે આ સ્પોટ મીટ છે તેને ખુલ્લી મૂકવામાં આવી હતી. કેમેરામેન અજય નીલેવાર સાથે રિપોર્ટર દીપક મકવાણા, અમદાવાદ. ગોદાસરા ગ્રામ પંચાયતના રૂપિયા ખંખેરતા સરપંચ